હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પ્યુટર વિષય ગણિત વિષય ભણવાનું છે. ગણિતમાં આપણે ચેપ્ટર 13 ગુણાકાર અને ભાગાકારની રીત. હવે આપણે જોઈએ કે ભાગાકાર આપણે કર્યા, ત્યારબાદ ગુણાકાર જે આપણને રકમ આપેલી હતી એના ઉપરથી આપણને ગુણાકાર છે એવી ખબર પડી અને આપણે કર્યા. હવે એમાં જ બીજા દાખલા બાકી છે એ પહેલાં જોઈ લઈએ. બીજા દાખલાની રકમ 1 કિલોમાં 28 લાડુ બને છે, તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? 1 કિલોમાં 28 લાડુ, તો 12 કિલોમાં કેટલા લાડુ બનશે? જો 1 ખોખામાં 16 લાડુ સમાઈ શકીએ, તો આ તમામ લાડુને સમાવવા કેટલા ખોખાની જરૂર પડે? અહીં લખું છું દાખલા નંબર 2. 1 કિલોમાં એટલા 28 લાડુ બનશે. તો 1 કિલોમાં 28 લાડુ બને, તો 12 કિલોમાં ખાલી જગ્યા લાડુ બને. 1માં 28, તો 12માં કેટલા? તો 28 × 12, 1 8 પેલા 0, 1 8 8, 1 2 2, 2 8 16 નો છગડો વધીએ, 2 2 4 5, શું થાય સરવાળો? 6 ના 6, 8 ને 5, 13 નો ત્રગડો વધી 1 2 3. 12 કિલોમાં 336 લાડુ બને. કેટલા બને? 12 કિલોમાં 336. અહીં લખવાનું 12 કિગ્રામાં 36 લાડુ બને. હવે જો એ લાડુ એક બોક્સમાં ભરશે ને, તો એ બોક્સની વાત જોઈએ કે જો 1 ખોખામાં 16 લાડુ સમાય છે, એટલે અહીં લખવાનું 16 લાડુ 1 ખોખામાં સમાય છે. બરાબર, તો કેટલા લાડુ છે ટોટલ? 336. 336 લાડુ સમાવવા ખાલી જગ્યા ખોખાની જરૂર પડે. બરાબર, તો હવે શું કરવાનું છે? 336 ભાગ્યા 16. હવે 16નો ઘડિયો બોલવાનો. 16 × 16, 16 × 32, 16 × 32, 3 માંથી 2 જાય તો 1, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 6, 16 × 16, 6 માંથી 6 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. કેટલા બોક્સની જરૂર પડે? 21. 21 બોક્સમાં 336 લાડુ સમાઈ શકે. બરાબર, સમજાય કે બધાને? આ દાખલો બધાએ પોતાની બુકમાં ગણી લીધો. લખાઈ ગયો. હવે જોઈએ એના પછીનો ત્રીજો દાખલો. શાળામાં 26 ઓરડાઓ છે, દરેક ઓરડામાં 4 છોડ છે. જો દરેક છોડને 2 કપ પાણીની જરૂર હોય, તો તમામ છોડને કેટલા પાણીની જરૂર પડે? શાળામાં કેટલા ઓરડા છે? 26.
20 ઓરડા છે. દરેક ઓરડામાં 4 છોડ છે. તમારે તે વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવવાનો છે.
પહેલી વાર્તા માટે શ્રેષ્ઠ પ્રશ્ન પર નિશાની કરેલી છે. અહીં તમને 1, 2 અને 3 વાર્તા આવી છે, એના ઉપરથી પ્રશ્ન બનાવવાના છે, બરાબર? તો પહેલી વાર્તાનો પહેલો પ્રશ્ન શું છે? એક દુકાનદાર પાસે 50 ખોખાઓ છે, દરેક ખોખામાં 48 એક દુકાનદાર પાસે 50 ખોખા છે, દરેક ખોખામાં 48 ફળ છે. આપેલ આપેલ વાર્તાને અનુરૂપ પ્રશ્ન પર નિશાની કરો. હવે જોઈએ કે આ વાર્તા ઉપરથી આપણે સાચો પ્રશ્ન કયો છે એ શોધવાનો છે. કીધું છે કે 50 ખોખા છે, દરેક ખોખામાં 48 ફળ છે, એમાં એને એક એક
એક ખોખાની જરૂર પડતી નથી. એટલે ધ્યાન બી સાચું છે. બરાબર. એવી જ રીતે બીજો પ્રશ્ન. એક શાળામાં 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા. દરેક તંખમાં 4 વિદ્યાર્થીઓનું જૂથ રોકાયું. એક શાળામાંથી 352 વિદ્યાર્થીઓ શિબિરમાં ગયા. સાથે
વિકલ્પ એવો શોધવાનો કે જેની સાથે ગુણાકાર ભાગાકારનો સંબંધ હોય. અહીં પણ છે જો કે તે બધા મળીને કુલ કેટલા ફળ થાય, તો એક ખોખામાં હરિઓમ.